હાલો દોસ્તો, કેમ છો? મજામાં. મારું નામ રાઠા ગોપાલ છે અને આજે આપણે શેતાન મૂવીની વાત કરવાના છીએ. તો હા, શેતાન મૂવી અજય દેવગન અને આર માધવન જેવા અનુભવી કલાકારો છોથી થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ સ્ટોરી લાઇનની વાત કરીએ તો મૂવીમાં મેઇન તો કાળા જાદુ છે, વશીકરણ છે, જેવી બાબતોની આપણને જોવા મળે છે. જેમાં સ્ટાર્ટિંગમાં અજય દેવગન એટલે કે કબીર તેના પરિવાર સાથે સુખી સુખી જીવન જીવતો હોય છે, પણ તેનું આખું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેના જીવનમાં વનરાજની એન્ટ્રી થાય છે. જ્યારે વનરાજ તેને એક ઢાબા પર મળે છે ત્યારે તે સ્ટાર્ટિંગમાં તો અજય દેવગનના પરિવારને પોતાના વિશ્વાસમાં લઈ લે છે અને ત્યારબાદ જાનકીને કોઈ એક લાડુ ખાવા આપે છે, જે લાડુ ખાતાની સાથે જ જાનકી વનરાજના વશમાં થઈ જાય છે. ત્યારબાદ વનરાજ એટલે કે આર માધવ જાનકી આગળ કેવા કેવા હૃદયકંપી કૃત્યો કરાવે છે તે આ મૂવીમાં દર્શાવવામાં આવ્યું છે. હવે કબીર પોતાની દીકરી જાનકીને વનરાજના વશમાંથી કેવી રીતે મુક્ત કરાવે છે તે આ મૂવીમાં બેઝિકલી આપણે જોવાનું છે. અને ક્લાઇમેક્સની વાત કરીએ તો ક્લાઇમેક્સ થોડો ઠંડો છે, પણ તેમાં અજય દેવગન અને આર માધવન જ્યારે એકબીજા સામસામે આવે છે તે જોવાલાયક છે. એક્ટિંગની આપણે વાત કરીએ તો અજય દેવગનના ફેન થોડા ઘણા નિરાશ થશે, પણ આર માધવન અને જાનકી બોડીવાલા આખી મૂવી પોતાને માથે લઈને ચાલે છે. જ્યારે અજય દેવગનની પણ આપણને એક ફિમેલી ટાઈપ અને લાચાર પિતાના રોલમાં આપણને જોવા મળે છે, જેની એક્ટિંગ પણ દમદાર જ છે. તો હા, આ એક મૂવી આપણે થિયેટરમાં જોવા જેવી તો છે જ. જો મિત્રો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરી દેવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા. થેન્ક યુ.